ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય ને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે દુર્બળતા એક પાપ છે. જે લોકો કોઈ ચોક્કસ દિશામાં મહત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે એ ઈચ્છિત માર્ગ માટે શક્તિ ભેગી કરવી જોઈએ. ચોથી લગ્ન અને નિરંતર પ્રયત્ન આ બે મહાન સાધનો છે, જેનાથી ભગવતી શક્તિને પ્રસન્ન કરીને એમની પાસે ઈચ્છિત વરદાન મેળવી શકાય છે. તમે તમારા જીવનમાં જે ઉદ્દેશ નક્કી કર્યો હોય તેને પૂરો કરવા માટે તન મનથી લાગી જાઓ. સુતતા જાગતા એને લગતા વિચારો કરતા રહો અને આગળના માર્ગ શોધતા કરતા રહો. સતત પરિશ્રમ કરવાની ટેવ પાડો. યાદ રાખો કે આપણે કોઈ પણ મનોરથ શક્તિ દ્વારા પૂર્ણ થઈ શકે છે. આમ તેમ ફાફા મારવાથી કાંઈ જ પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થી માણસો જ પવિત્ર હોય છે અને પવિત્ર કાર્ય કરી શકે છે. શ્રેષ્ઠ બળ માટે સાચું બોલો અને ઉત્તમ કાળમાં કરો. સતત પરિશ્રમ કરનારને ચોમેરથી યશ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં તમે જ્યાં જેવી પરિસ્થિતિમાં છો, જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો, પણ શક્તિ પ્રાપ્ત કરો. આ સંસાર દુર્બળતા સૌથી મોટું પાપ છે. દુર્બળને સૌથી કોઈ દબાવે છે. ઓછી શક્તિ ધરાવનારા વધે જ નર્ક જેવા કષ્ટો ભોગવતા જોવા મળે છે. હે સમર્થ પરમેશ્વર, મને દ્રઢ બનાવો જેથી હું તમારા માર્ગદર્શનમાં લાંબા સમય સુધી જીવતો રહું. અખંડ જ્યોતિ જાન્યુઆરી 1957 પેજ નંબર 21. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.